જેતપુર ખાતે હરિકૃષ્ણ ગૌશાળા મીરા ગ્રુપ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે ગૌ પૂજન આરતી કરવામાં આવી અને ગૌશાળામાં નાની બાળા દ્વારા રાસ ગરબા લઈ માતાજીની આરાધના કરવામાં આવી ચૈત્ર માસમાં ચૈત્રી નવરાત્રિનું અનેરું મહત્ત્વ રહેલું છે આસો માસ નવરાત્રિની જેમ ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ રહેલું છે ચૈત્રી નવરાત્રિમાં માતાજીની આરાધના પૂજનનું અનેરું મહત્ત્વ હોય માતાજીના મંદિરમાં નવ દિવસ પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારે જેતપુરમાં આવેલ શ્રી હરિકૃષ્ણ ગૌશાળા મીરા ગ્રુપ દ્વારા વિશાળ આધુનિક દવાખાના સહિત સુવિધા સજ્જ ગૌશાળામાં આજે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેતપુર શહેરના પ્રતિષ્ઠિત મીરા ગ્રુપ જેમનું જેતપુર સાડી ઉદ્યોગમાં મોટું નામ છે એવા મીરા ગ્રુપના ઓનર રાજુભાઈ માલવિયા અને હરેશભાઈ માલવિયા અને તેમના પરિવારને ગાય માતા પ્રત્યે અનોખો પ્રેમ છે જ્યારે ગાય માતાને લંપી વાયરસનો રોગ આવ્યો ત્યારે મીરા ગ્રુપ દ્વારા જેતપુરમાંથી જ્યાં જ્યાં લંપી વાયરસવાળી ગાયો હોય ત્યાંથી લાવી દેખભાળ કરી અનેક ગાયોને નવજીવન આપેલ મીરા ગ્રુપના ઓનર રાજુભાઈ માલવિયાને વિચાર આવેલ કે જેતપુર તાલુકામાં આવી અનેક ગાયો રખડતી હશે અને રઝળતી હશે તાત્કાલિક તેમને તેમના પરિવારને સાથે રાખી પોતાના જ કારખાનામાં શ્રી હરિકૃષ્ણ ગૌશાળા બનાવી અને ગાય માતાને કોઈ તકલીફ ન પડે તે માટે ગાય માટે આધુનિક મેડિકલ અને ગાય માતાના રોગ જાણવા માટે અદ્યતન લેબોરેટરી પણ બનાવાય છે ત્યારે માત્ર દસ મહિનામાં હરિકૃષ્ણ ગૌશાળામાં એકસો પચાસથી વધારે ગાયોનો કોઈ પણ પાસે એક પણ રૂપિયો ઉઘરાવ્યા વગર મીરા ગ્રુપ દ્વારા જતન કરવામાં આવે છે ત્યારે આજે ચૈત્ર માસ હોય અને આ માસમાં ચૈત્રી નોરતાનું અનોખું મહત્ત્વ હોય છે ત્યારે માતાજીના મંદિરમાં માતાજીના માઈ ભક્તો પૂજા અર્ચના અને આરતી કરી માતાના ગુણગાન ગાતા હોય છે શ્રી હરિકૃષ્ણ ગૌશાળામાં માતાજીના સ્વરૂપમાં ભગવતી ગૌરીનું સ્વરૂપ અને પગથી માથા સુધી માતાજી બિરાજમાન હોય એવી ગાય માતાજીની નોરતાના દિવસે વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ શ્રી હરિકૃષ્ણ ગૌશાળામાં માતાજીના નવલા નોરતા નિમિત્તે દરરોજ ગાય માતાની આરતી ઉતારવામાં આવે છે અને ગાય માતાનું પૂજન કરવામાં આવે છે આજે ચૈત્રી નવરાત્રીનું સાતમું નોરતું હોય હરિકૃષ્ણ ગૌશાળામાં અનોખું આયોજન કરવામાં આવેલ જેમાં ગૌરી ગાય માતાની આરતી ઉતારી ગાય માતાને નિવેદરૂપી ગોળ રોટલી લાપસી ખવડાવેલ ત્યારબાદ ગાય માતાની આરતી ઉતારેલ ત્યારે નોરતા હોય માના ગરબા ગાય ગૌશાળામાં નાની નાની બાળાઓએ ગાય માતાજીના ફરતે રાસ ગરબા રમેલ અને માતાજીના ગુણગાન ગાયેલ ત્યારે મીરા ગ્રુપના ઓનર રાજુભાઈ માલવિયા હરેશભાઈ માલવિયા સુધીરભાઈ માલવિયા તેમજ સમસ્ત માલવિયા પરિવારે નાની નાની બાળાઓને ચાંદીની ગાય લાણી રૂપે ભેટમાં આપી ગૌ જય બોલાવેલ રિપોર્ટર આશીષ પાટડિયા જેતપુર આજે જે શ્રી છે આજે એક છે કે આયોજન કરવામાં આવ્યું અમે નવે નવ નોડતા પહેલેથી સ્ટાર્ટિંગમાંથી નવે નવ નોરતામાં આરતીનું આયોજન પ્લાન કર્યું આજ સાતમું નોરતું હતો એટલે પછી એવું વિઝન આવ્યું કે બધી બારાઓને ગરબીની છોકરીને લઈને અને રીતનું રાસ ગરબાનું આયોજન કરી અને માતાજીનું પૂજન ને આરતીને એવું બધું પ્લાનથી ગોઠવી હરિકૃષ્ણ ગૌશાળામાં એકસો પચીસ ગાયું છે એનું અમે જતન કરી છે આજે જે આજે આ સાતમું નોર્તે તમે એક અનોખ આયોજન કર્યું છે ગાય માતાની પૂજા અર્ચના કરી છે સાથે સાથે બાળકોને પણ આજે રાસે રમાય છે શું અમારે સાતમાં આ સાતમું નોરતું છે એટલે આયોજન કર્યું કે ભાઈ એક આયોજનથી આપણે નોરતાજી ચાલુ રહીએ છે એની સામે નોરતાનું આયોજન કરીને સાથે સાત છોકરી સાત સાતમા નોરતે આયોજન આવી આજે જે આ ગરબીનું છે કે રાસે રહેલું છે તમને તમને ચાંદીની ધીપ પણ આપવાના છો હા એ ગાયની એક ચાંદીની ગિફ્ટ આપવામાં આવે છે દરેક છોકરીને બરાબર ચાંદીની ગિફ્ટ આજે હરિકૃષ્ણ ભરવા નો આયોજન કરવામાં આવે છે અમારો એવો હેતુ છે કે આ ગાય આપણે માતા ગણી છીએ તો માતાને એનું સ્થાન બધું મળે એ હિસાબે આ નાની નાની બાળાઓએ એવું વિચાર્યું અને હરેશભાઈનો એક આ એવું આયોજન હતું કે ભાઈ આપણે કંઈક નવું આ ગાય માતાને બધાને પ્રેરણા મળે અને પબ્લિકને જાગૃતતા મળે કે ગાય હું છે આપણી મા છે ભગવતી છે તો આપણે એના ભગવતીના રાસ રમાડી તો એના હિસાબે આ નાની નાની બાળાઓ અમારે ગરબીની હતી એને કીધું કે તમે હોતે રમવા આવો તો એ ખુશીથી બધા રમવા આવ્યા અને પછી આ બધું કાર્યક્રમનું આયોજન કર્યું તો અમે એવું વિચાર્યું કે આ આપણે જો આ થોડુંક આટલું કરશું ને તો ભવિષ્યમાં બીજા પણ હોતે લોકો આવું કરશે અને સારું એવું બધી પબ્લિકને પ્રેરણા મળે જેથી કરીને કોઈ પણ એવું ન વિચારવું કે આપણે નાનો કાર્યક્રમ છે અમારા માટે તો આ એક નવો નવો કાર્યક્રમ જ થતા હોય છે અને જે બીજા કોઈ કાર્યક્રમમાં રસ ધરાવી એના કરતાં ગાય વિશે થોડુંક કરવી તો અમને મજા આવે તમે ગાય છે અમે તો આરતીનું તો હરશભાઈનું એવું આયોજન હતું કે આપણે નવરાત્રિ ઉજાવી છે તો આપણે ચૈત્રી નવરાત્રિ દરરોજને માટે નવે નવ દિવસ આરતી ઉતારવાની આજે એના નિવેદને હિસાબે માતાજીના નિવેદ આપણે કરી તો આજે ગાય માટે લાપસી ને એવો બધો ભોગ એનો બનાવી અને એને ખવડાવ્યો અને આ ચૈત્રીના નવે નવ નોરતા આરતી કરવી માતાજીની જેમ માતાજીની કરી એમ આપણે ગાયની કરશું જેથી કરીને એ ભગવતી છે તો ભગવતીની પ્રેરણા મળે